વલસાડ જિલ્લામાં યોજાનાર નગરપાલિકા અને જિલ્લા તથા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપમાંથી ટિકિટ નહીં મળતા અપક્ષ ઉમેદવારી કરનારા ઉમેદવારો ભાજપને સમર્થન કરશે તેવો વિશ્વાસ રાજ્યના મંત્રી રમણ પાટકરે કર્યો છે. રાજ્યના મંત્રી અને ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકરે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીમાંથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા માટે અનેક ઉત્સાહી કાર્યકર્તાઓએ દાવેદારી નોંધાવી છે, જેમાંથી પક્ષ દ્વારા યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. અને જ્યારે અનેક પાર્ટીના વફાદાર કાર્યકર્તાઓ ટિકિટથી વંચિત રહ્યા છે, જોકે તેમના કેટલાક કાર્યકર્તાઓએ અપક્ષ તરીકે દાવેદારી નોંધાવી છે. જોકે ભાજપના નારાજ કાર્યકર્તાઓએ તેનો ફોર્મ પરત ખેંચી ભાજપને ટેકો આપશે તેમ જણાવ્યું હતું. ઉમેદવારી ફોર્મ ભરાઈ ચૂક્યા છે, પણ એક વસ્તુ એ સામે આવી છે કે આ વખતે દર વખત કરતા પક્ષો પણ વધ્યા છે અને અપક્ષ ઉમેદવારો પણ વધ્યા છે, તો આપણી રણનીતિ કેવી રહેશે? સ્વાભાવિક રીતે છેલ્લા 25 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. ભારતીય જનતા પાર્ટી શાસનની અંદર બહુ સ્પષ્ટ વાત છે કે અમારો મુખ્ય નિર્ધાર છે વિકાસનો. સમગ્ર ગુજરાતની અંદર અને ઉમરગામ તાલુકા નગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયતના વિસ્તારની અંદર અમે જોઈ જોઈને પ્રજાલક્ષી કામ કર્યા છે. પ્રજાની વચ્ચે કોઈ એક કામ નથી થયા એવો પ્રશ્ન નથી, પણ સ્વાભાવિક રીતે માહોલ ભારતીય જનતા પાર્ટીનો તરફ બહેનો છે. અને એ પણ કેમ બહેનો છે, આપ સૌ જાણો છો કે આઝાદી પછી કેટલાય વર્ષોથી જૂનો ચાલતો આપણો રામ મંદિરનું નિર્માણનો મુદ્દો હતો, એનું નિરાકરણ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. હિન્દુત્વ જાગૃતતા આવી છે. તદઉપરાંત જે કાર્યકરો આજે ઉમંગથી કામ કરી રહ્યા હતા, એમને સૌને એવું લાગે છે કે મારે પણ હવે ઊભું રહેવું જોઈએ અને તાલુકા કે જિલ્લા પંચાયત કે નગરપાલિકાના સભ્ય તરીકે ચૂંટાઈને પ્રજાલક્ષી કામ કરવું જોઈએ. એટલે ફોર્મ ભરવાના અને ખેંચવાના ત્યાં સુધી તો સ્વાભાવિક રીતે કોઈ કોઈ વિસ્તારની અંદર અપક્ષો પણ ભારતીય જનતા પાર્ટીના સભ્ય તરીકે રહ્યા છે. એનો મતલબ એવો નથી કે કાયમ માટે અપક્ષમાં રહેવાના છે, પુનઃ પોતાના સ્થાન ઉપર એટલે કે ભારતીય જનતા પાર્ટીની સ્થાન ઉપર એ આવી જશે અને ભારતીય જનતા પાર્ટીના કામ કરવા લાગશે. અમે ઈચ્છા રાખીએ છીએ કે ભૂતકાળની અંદર જે ચૂંટણીઓ લડતા હતા એ વખતે ભારતીય જનતા પાર્ટીની અંદર થોડા ઓછા સભ્ય ઉભા રહેતા હતા અને સખત મહેનત કરવા પડતી હતી. આ વખતે અમારા પાસે ખૂબ સુંદર કામો થયા છે. દેશની અંદર સ્વાભાવિક રીતે રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, એની નિધિ કાર્યક્રમની અંદર પણ કાર્યકરો જોડાયા છે. ઉમંગથી એક ભારતનો નાગરિક તરીકે, ગુજરાતનો નાગરિક તરીકે, ઉમરગામનો નાગરિક તરીકે એ ઉમંગથી ભારતીય જનતા પાર્ટીની અંદર કામ કરે છે. કેમ? તો ભારતીય જનતા પાર્ટીએ આઝાદીના લોકશાહીના જે ફળ ગામડા સુધી અને ફળિયા સુધી આપવા જોઈએ તે આપ્યા છે. લોકો આજે આનંદથી પોતે કહે છે કે અમારા વિસ્તારની અંદર રસ્તાઓ, લાઇટો, 24 કલાક વીજળી અને રોજગારની તકો આ ભારતીય જનતા પાર્ટીની અંદર ઊભી થઈ છે. અને એના કારણે ભારતીય જનતા પાર્ટીના તમામ અહીંયા ઊભા રહેલા જે અપેક્ષિત છે સભ્યો છે એ ચોક્કસ અહીંયા ચૂંટાઈને જશે, એમાં કોઈ પણ જાતની બે વાત નથી. મતલબ જે નારાજ કાર્યકરો છે તો એ ડેમેજ કંટ્રોલ કરવામાં આવશે? નારાજ કહેવાય જ નહીં, તો લોકશાહી છે. લોકશાહીના અંદર એમનો અધિકાર છે, માંગવાનો અધિકાર છે. જ્યાં સુધી આજે રવિવાર છે, આવતીકાલે સોમવાર છે, ચકાસણી થશે ત્યાં સુધી એનો અધિકાર આબાદી રજૂઆત કરે, પોતાની લાગણી વ્યક્ત કરે, પોતે ફોર્મ ભરે, એ બધું થઈ શકે. પણ જેવો સોમવારે સાંજે 4 વાગે એ કમ્પ્લીટલી પૂરું થઈ જશે એટલે ક્લિયર ચિત્ર બહાર આવી જશે અને જે કંઈ 2-4 જણ રહેશે એને અમે સમજાવી લઈશું. ભારતીય જનતા પાર્ટી મેં મૂળથી કામ કરશે. આ વખતે એવું બન્યું છે કે ભાજપ કોંગ્રેસ સિવાય જે અપક્ષ તો હોય છે, પણ એની અંદર બહુજન સમાજ પાર્ટી છે, આમ આદમી છે, બીટીપી છે, આ બધા પક્ષોએ પણ ઝંપલાવ્યું છે, તો એના લીધે આપણને નુકસાન થઈ શકે? ના, એનાથી તો ઘણો બધો ફાયદો થઈ શકશે. કારણ કે આજે આપણે જોઈએ છીએ કે બીટીસીવાળા કેટલા વર્ષોથી આદિવાસી સેનાના નામે લડી રહ્યા છે. કોઈક જગ્યા પર અત્યાર સુધી કોઈક એનું પાછું જ એકદમ સારું નથી. લોકોના સુખ દુઃખની અંદર, સેવાના કામની અંદર જોડાયેલા રહેવા જોઈએ, એ એમનું નથી. અને એટલા માટે અત્યારે આમ જનતા અને અમારા કાર્યકર એટલા પણ મૂર્ખ નથી, ગાંડા નથી કે કોઈ કામ નથી કરતા હોય ને ચૂંટણી વખતે નીકળી આવે એને મત આપી દે. એટલે આ બધું ચુનાવની અંદર બધું દેખાય છે ખરું,